નમસ્કાર, વેરી ગુડ મોર્નિંગ ટુ વન ઓલ. હું રશ્મિ તમારી સાથે ફરી એકવાર. જીવન ભારતી મંડળ આયોજિત 75 પ્રશિષ્ટ સાહિત્ય કૃતિ રસાસ્વાદન શ્રેણી અને આજના મણકામાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્ર, જેમ હું તમારી સાથે રોજ આ વાત કરું છું અને ફરીથી આજે કરું છું અને દરરોજ એ જ ઉત્સાહ સાથે કરું છું કે કોઈ પણ વ્યક્તિના જીવનમાં 75મું વર્ષ એક બહુ જ મહત્વનો વળાંક હોય છે. કોઈ શિક્ષણ સંસ્થા જયારે 75 વર્ષ પૂરા કરતી હોય ત્યારે એના માટે પણ આ ઉત્સવ અત્યંત મહત્વનો, બહુ જ મૂલ્યવાન અને અત્યંત ઉત્સાહપૂર્ણ હોય એ બહુ સ્વાભાવિક છે. COVID-19ની આ મહામારીએ જે પરિસ્થિતિ સર્જી છે એનાથી આપણે બધા જ વાકેફ છીએ અને એના કારણે આ સમગ્ર વર્ષના જે આયોજનો હતા એમાં ઘણા બધા ફેરફારો કરવા પડ્યા છે, પરંતુ ફ્લેવર્સ ભરે બદલવા પડે, એસન્સ એનો એ જોવું જોઈએ. આ સત્વના અને આ તથ્ય અને તત્વ અને તેમજ સત્વ આ ત્રણેય જેમાં સંયુક્ત રહે એવો કોઈ કાર્યક્રમ આ સમયમાં કરવો હતો કે જેમાં સમસ્યા એ સમસ્યા ના રહેતા એક જલસો બની જાય, એક મહેફિલ બની જાય અને એની મર્યાદા એ આપણા માટે એક સ્ટ્રેન્થ બની જાય. તો કંઈક એવું કે જે સંસ્થાનું મૂળ તત્વ હોય, એનું મૂળ સત્વ હોય અને આજે પણ એટલું મહત્વનું બને, 10 વર્ષ પછી પણ જે વ્યક્તિ આને માણે એને એ જ રીતે પૂરેપૂરું એકદમ તાજી રીતે માણવા મળે. જીવન ભારતી સંસ્થાએ અનેક સર્જકો આપ્યા છે, ઉત્તમ સર્જકો આપ્યા છે સાહિત્ય સર્જનના ખોળામાં અને એથી ઉત્તમ ભાવકો આપ્યા છે. એને ધ્યાનમાં લઈને અને આવી પરિસ્થિતિઓ કે જ્યારે આવી સમસ્યાઓ જ્યાં મનોબળ ભાંગી પડે એવા સમયે પણ જો આપણે ટકી રહેતા હોઈએ તો ક્યાંક એમાં સાહિત્ય વાંચનનો પ્રચંડ પણ બહુ જ મહત્વનો ભાગ હોય છે, બહુ જ મહત્વની ભાગીદારી હોય છે આપણા ટકી રહેવામાં, આપણને ટકાવવામાં. એ વિચારીને એક વિચારને એક આકાર સુધી પહોંચાડવાનો જીવન ભારતી સાહિત્ય સમિતિએ એક ઉપક્રમ કર્યો અને એ ઉપક્રમ છે જેની સાથે તમે અને હું આજે જોડાયેલા છીએ, 75 સાહિત્ય પ્રશિષ્ટ સાહિત્ય કૃતિ રસાસ્વાદન શ્રેણી, આજે મણકો 11. અને આજે આપણી સાથે છે એક એવા વક્તા કે જેમની સાથે એક મંચથી પ્રોફેશનલી શરૂ થયેલી સફર આજે અધિકાર, આદરથી અધિકાર સુધી પહોંચી છે. ડોક્ટર વિશાલ ભાદાણીનો હું સંસ્થા વતી, સાહિત્ય સમિતિ વતી અને વ્યક્તિગત મિત્ર તરીકે ત્રણેય રીતે સાદર સપ્રેમ આવકારું છું. જ્યારે આજે એક ડોક્ટર વિશાલ ભાદાણી, વિશાલ વિશે એક વાત બહુ સ્પષ્ટ રીતે કરવી છે જે આપણે બધા જાણીએ છીએ. ન્યૂઝપેપરમાં હમણાં સૌથી વધુ જો કોઈ વંચાતા હોય, જેમના વિશે વાંચવા મળતું હોય, જે પોતે લખે અને વંચાય નહીં એના કરતા લોકો લખે છે અને વંચાય છે, એવા એક વ્યક્તિ છે, એ છે વિશાલ ભાદાણી. ગાંધીયન સત્વને એક નવા ફ્લેવર સાથે, જેમાં આપણને જોઈએ છે પણ આપણને ખબર નથી કે શું થઈ રહ્યો છે, પરંતુ એ જ સત્વને આપણને આપણા સુધી પહોંચાડવા માટે માત્ર આપણા સુધી નહીં સમગ્ર વૈશ્વિક ફલક ઉપર જેઓ બહુ જ સારી રીતે કામ કરી રહ્યા છે. વિશાલ બહુ જ સારા અનુવાદક છે, બહુ જ સારા વક્તા પણ છે અને એ તમને આજે જાણવા મળશે. તમે અને જો તમે એમને માણી ચૂક્યા છો તો તમે ડેફિનેટલી જાણો છો મારી જેમ. વિશાલ બહુ જ સારા વાચક છે. હમણાં જ ધ્રુવ ભટ્ટના પુસ્તકો જે એમણે અનુવાદ કર્યો અને એમની સાથે દર્શક ફાઉન્ડેશન, એમ તેઓ લોકભારતી સાથે જોડાયેલા છે, તેઓ લોકભારતીના વિદ્યાર્થી પણ છે અને આજે તો જે સેન્ટરના ડિરેક્ટર તરીકે તેઓ કામ કરી રહ્યા છે એમાં વિશાલ પોતે પણ વાત કરશે. હું એમને રિક્વેસ્ટ કરું છું કે એ એકાદ મિનિટ એની પણ વાત કરે કે એમાં કેટલા વિદ્યાર્થીઓ જોડાયા છે અને કેટલા દેશમાંથી જોડાયા છે. તો એવા સમૃદ્ધ, હું એમનો કોઈ ફોર્મલ પરિચય નથી આપતી કે તેમને કેટલા વિશ્વવિદ્યાલયોમાં અભ્યાસ કરાવ્યો છે કે ક્યાં તેઓ પ્રાધ્યાપક તરીકે રહ્યા છે, કારણ કે હું એવું માનું છું કે યદા યદા મુંચતી વાક વાણમ તદા તદા જાતિ કુલક પ્રમાણમ, વ્યક્તિ જયારે પોતે વાત કરે છે ત્યારે એ પોતાનો સમગ્ર પરિચય પ્રચ્છન્ન રીતે આપણી સમક્ષ મૂકતો હોય છે. તો હું કોઈ પણ એક પણ સમય, મિનિટનો સમય વ્યય ના કરતા હું પોતે ઈચ્છું છું કે જે કૃતિ તેઓ આપણી સામે લઈને આવવાના છે એ બહુ જ અનોખી કૃતિ છે, ધ અનવુમનલી ફેસ ઓફ વર્લ્ડ, અને આના વિશે વિશાલ ઉત્તમ રીતે વાત કરશે આપણી સાથે. અને એ આ કૃતિ અને આ રજૂઆત કરતા બંને એકમેક માટે પરસ્પર પૂરક જેવા છે. તો હું વિનંતી કરું છું ડોક્ટર વિશાલ ભાદાણીને કે બસ તમે આવો, તમે જોડાઓ અને આપણે બધા જ એમને મન ભરીને માણીએ, એમને પાસેથી પૂરેપૂરું એ લઈએ આનંદ આ રસાસ્વાદમાં. પરંતુ એના પહેલા એક રિક્વેસ્ટ છે કે જેટલા પણ મિત્રો જોડાયા છે, પ્લીઝ પ્લીઝ એન્ડ પ્લીઝ તમારું ઓડિયો અને વિડીયો બંને જ મ્યુટ કરી દો, બંને ઓફ કરી દો જેથી કોઈ પણ વ્યવધાન ના આવે,
કોઈ પણ રીતે આપણે આ રસાસ્વાદને જરાક પણ ના ચૂકીએ અને રેકોર્ડ જ્યારે થઈને યુટ્યુબ પર આવે ત્યારે પણ આપણા આંખે આપણે કાનને ક્યાંક પણ એક પણ ખટકો ના પડે. સો થેન્ક યુ ઓલ એન્ડ વિશાલ. થેન્ક યુ રશ્મિ, તમે ના પાડતા પાડતા પણ ઘણો પરિચય આપ્યો છે, એમાંથી હું થોડું પણ જો સાર્થક કરી શકું તો મારા માટે એ ઘણું કહેવાય. તમે જે વાત કરી કે જે સેન્ટરમાં અમે કામ કરીએ છીએ, તો હું 30 સેકન્ડમાં જે કોર્સ અમે શરૂ કર્યો છે એની વાત કરીશ. ઉડમે નામનું એક ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ છે, જે દુનિયાનું બીજા નંબરનું સૌથી મોટું પ્લેટફોર્મ છે, જેમાં અત્યારે 5 કરોડ વિદ્યાર્થીઓ ભણે છે. એ ઉડમી પ્લેટફોર્મ પર અમારું સેન્ટર જે છે, ઇન્ટરનેશનલ સેન્ટર ફોર અપ્લાઇડ ગાંધીયન સ્ટડીઝ, એમણે કોર્સ લોન્ચ કર્યો છે જેનું નામ છે ગાંધીયન મેથડ્સ ટુ સસ્ટેનેબલ લિવિંગ એન્ડ હેપીનેસ. આ કોર્સમાં ગાંધી પરનો આ દુનિયાનો પહેલો ઓનલાઈન કોર્સ છે. આપણે જાણીને નવાઈ લાગે કે 150 ગાંધી આપણે ઉજવીએ, પણ ગાંધી ઉપર કોઈને ઓનલાઈન ભણવું હોય તો આવો કોઈ કોર્સ અત્યાર સુધી ઉપલબ્ધ નહોતો. તો એ પ્રોજેક્ટમાં કામ કરવાનું સદભાગ્ય મળ્યું અને અત્યારે દુનિયાના 87 દેશના 630 વિદ્યાર્થીઓ અમાં જોડાયા છે અને એ કોર્સ નિઃશુલ્ક છે, એની કોઈ ફી નથી અને સૌ એન્જોય એ કરી રહ્યા છે, એટલે એનો આનંદ છે. હવે વિશાળ ખાલી 30 સેકન્ડ માટે કે જેટલા પણ મિત્રો અત્યારે જોડાયા છે, જેટલા પણ યુટ્યુબ પર પછીથી જોવાના છે અને જેટલા પણ કોઈ પણ રીતે પ્રત્યક્ષ પરોક્ષ રીતે અહીંયા સુધી જોડાવાના છે, તમામ વતી હાર્દિક અભિનંદન આ કરવા માટે. અને તમારા ફેસબુક પેજ પર મને લાગે છે કે આની ડિટેલ છે, રાઈટ? અને હું તમને રિક્વેસ્ટ કરું છું કે એકવાર પાછો તમે મને મોકલી આપજો, જેથી હું મારા બ્રોડકાસ્ટ ગ્રુપમાં ફરીથી આ ફોરવર્ડ કરી શકું. અને આ નિઃશુલ્ક છે, તો જે લોકો પણ જેમને રસ છે અને એ તમામ લોકો આમાં વધુ ને વધુ જોડાઈ શકે. વન્સ અગેન કોંગ્રેચ્યુલેશન ટુ યુ એન્ડ પ્લીઝ. યા, થેન્ક યુ. હવે આપણે વાત કરીએ, આ જે પુસ્તક છે ધી અનવુમનલી ફેસ ઓફ વોર, પહેલા તો હું તમને એ પુસ્તક બતાવીશ, કારણ કે તમે આનું જે ફ્લાયર છે, આ જે વક્તવ્ય, એના પર આજ તમે ફોટો જોયો છે. 330 પાનાનું આ પુસ્તક, પણ કાનમાં, મનમાં અને હૃદયમાં ધાક પડી જાય એટલું જોરદાર. તમે અત્યાર સુધી સાહિત્યનું જે કંઈ પણ વાંચ્યું છે એમાં આ પુસ્તક જે છે એક નવી રીતે તમારા જે અંતરમનમાં પ્રવેશ કરી શકે એટલું બળકું આ પુસ્તક છે. આ પુસ્તક જેણે લખ્યું છે એનું નામ છે સ્વેતલાના એલેક્ઝાન્ડ્રા એલેક્સિયોવિચ. મૂળ એ યુક્રેનના વતની છે, પણ બેલારુસ અને રશિયામાં લાંબો સમય સુધી રહ્યા છે. 2015માં એમને સાહિત્ય માટેનું નોબેલ પ્રાઇઝ મળે છે. આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે સાહિત્ય માટેનું નોબેલ પ્રાઇઝ કોઈને મળે તો એની વાત કેટલી બળુકી હશે. પણ અહીંયા તમને સૌને જાણીને નવાઈ લાગશે કે સ્વેતલાનાએ સાહિત્યના કોઈ પણ સ્વરૂપમાં કંઈ પણ કામ કર્યું નથી. આપણે ત્યાં એક એવી માન્યતા છે કે સાહિત્ય એટલે નવલકથા, નાટક કે વાર્તા કે આત્મકથા કે જીવનચરિત્ર, આ સિવાયનું પણ સાહિત્ય હોઈ શકે એની આપણે કલ્પના જ નથી હોતી. એટલે જ્યારે કોઈ પ્રયોગશીલ સાહિત્યકાર આવા કોઈ સ્વરૂપને લઈને આવે છે ત્યારે મોટાભાગે વિવેચકો એને નાણવામાં પામવામાં નિષ્ફળ જતા હોય છે. પણ જ્યારે સ્વેતલાના એક નવા સાહિત્યિક સ્વરૂપને લઈને આપણી સામે આવે છે, એના ઉપર નોબેલ પ્રાઇઝની મહોર લાગે છે, ત્યારે આપણે વિચારવું પડશે કે આ કંઈક વાત જુદી છે. તો સૌથી પહેલા બીજી કોઈ વાત કર્યા પહેલા મારે તમને આ સીધી જ આ કૃતિમાં એક ધુબકો મરાવવો છે, અને એક ડિસ્ક્લેમર સાથે કે તમે તમારું ડિસ્ક્રિશન, તમારું વિવેકને બરાબર ધાર કાઢીને રાખજો, કારણ કે આમાં આજે તમે એવું કેટલું બધું સાંભળવાના છો કે જે તમને વિચલિત કરી શકે. તો આટલી ભૂમિકા પછી, અને બીજું એ છે કે હમણાં જ મેં આના ઉપર એક લાંબો લેખ કરેલો છે, તો આજે હું એક કૃતિનો તમને સીધો જ પરિચય મળે એટલા માટે એમાંથી કેટલાક પેરેગ્રાફ સીધા વાંચીશ, કેમ કે મારી ઈચ્છા છે કે કોઈ વસ્તુ ગળાઈને આવે એના બદલે તમે સીધી માણો. તો પહેલો જ તમને અનુભવ કરાવો છો કે આ કૃતિમાં છે શું. હવે હું એનો પેરેગ્રાફ વાંચું છું જેનો અનુવાદ મેં કર્યો છે. સૈન્યની એક મહિલા રેડિયો ઓપરેટરે હમણાં જ એક બાળકને જન્મ આપ્યો.
એવામાં જર્મન સૈનિકોએ આક્રમણ શરૂ કર્યું. પાણીના માર્ગે ચાલીને જંગલમાંથી ભાગવા સિવાય અમારી પાસે કોઈ રસ્તો જ નહોતો. બાળક ભૂખ્યું હતું અને એની માને હજુ દૂધ આવતું નહોતું. ભૂખથી બાળક રડવા લાગ્યું અને જર્મન સૈનિકો નજીક આવી રહ્યા હતા. એમની પાસે કૂતરાઓ હતા. આ બાળકનો અવાજ કૂતરાઓ સાંભળે તો અમારું 30 જણનું આખો ગ્રુપ મોતને ભેટે. હવે શું કરવું? અમારા કમાન્ડરે એક નિર્ણય કર્યો, પણ કોઈની હિંમત ચાલતી નહોતી કે એ નિર્ણય પેલી મહિલાને જણાવે. પણ એ મહિલા સમજી ગઈ. એને બાળકને ધીમેથી પાણીમાં ડૂબાડ્યું અને થોડી વાર પકડી રાખ્યું. બાળક રડતું બંધ થઈ ગયું, કોઈ જ અવાજ નહીં. અમે પણ ઘણી વાર સુધી આંખો ઊંચી ન કરી શક્યા. ના તો અમે એકબીજા સાથે કોઈ વાત કરી શક્યા, ના તો એ બાળકની માતા સાથે. આ જે તમે સાંભળ્યું એ કોઈ કાલ્પનિક નવલકથા કે વાર્તા કે નાટકનો ભાગ નથી. આ એક મહિલા સૈનિકે આપેલી જુબાની છે. સ્વિતલાનાને નોબેલ પ્રાઇઝ એટલા માટે મળે છે કારણ કે એણે છેલ્લા 40 વર્ષમાં જેટલા જેટલા યુદ્ધો થયા અને 40 વર્ષ પહેલા પણ જેટલા જેટલા યુદ્ધો થયા એમાં મહિલાઓ પર શું વીતી, સ્ત્રીઓ પર કેવી કારમી સ્થિતિ આવી, એના એને રૂબરૂ ઇન્ટરવ્યુ કર્યા છે. એટલે અફઘાનિસ્તાન ગયા છે, બેલુરશિયા ગયા છે, બધી જગ્યાએ ગયા છે અને મહિલાઓને પૂછ્યું. એ પોતે પણ જે ગામમાં જન્મ્યા અને મોટા થયા એ ગામમાં એ તો એમ લખે છે કે મેં પુરુષ જ જોયો નથી. વર્ષો સુધી અમારા ગામમાં મેં પુરુષ જ જોયો નથી, કારણ કે બીજા વિશ્વયુદ્ધમાં અમારા ગામમાંથી બધા પુરુષો જે ગયા એ કોઈ પાછું આવ્યું નથી. તો આપણે ઘણી બધી વખત એ સમજવામાં બહુ મોટી ભૂલ કરતા હોઈએ છીએ કે યુદ્ધ એટલે માત્ર પુરુષ. એટલે જો આનું શીર્ષક કેવું છે, ધ અનવુમનલી ફેસ ઓફ વોર. યુદ્ધ વિશે જ્યારે આપણે વાત કરીએ ત્યારે આપણે માત્ર પુરુષની ભાષામાં જ વાત કરતા હોઈએ છીએ. એ કેટલું એકાંગી કહેવાય. એટલે જો તમે યુદ્ધની વાત કરીએ એટલે આપણે એમાં આપણે શૌર્ય ને વીરતા ને વિજય ને એની વાત કરતા હોઈએ. આ સિવાયની ભાષામાં આપણને યુદ્ધ વિશે વાત કરતા આવડે છે એવું સ્વેતલાના પૂછે છે. એટલે એણે હજારો મહિલાઓના ઇન્ટરવ્યુ કર્યા, રેકોર્ડ કર્યા અને એ ઇન્ટરવ્યુને રેકોર્ડ કરી અને એને ટ્રાન્સક્રાઇબ કર્યા, એનું લિપિયાંતર કર્યું, એને લખ્યું અને એ વાત સીધે સીધી આપણા સુધી મૂકી અને એટલે એ પુસ્તક લખાયું જેનું નામ છે ધ અનવુમનલી ફેસ ઓફ વોર. હવે આ કોણ છે સ્વેતલાના? તો સ્વેતલાના એક પત્રકાર છે અને પત્રકારને સાહિત્ય માટેનું નોબેલ પ્રાઇઝ મળતું હોય એવી આ પહેલી ઘટના છે. કલાકૃતિ તરીકે આમાં સાહિત્યના બધા જ તત્વો છે. હા, આમાં તમને જો વાર્તાની અપેક્ષા હોય તો વાર્તા નથી, આમાં તમને પાત્રોની અપેક્ષા હોય તો પાત્રો તો બહુ બધા છે અને આ બધા જીવતા સાચુકલા પાત્રો છે, કાલ્પનિક પાત્રો નથી. પહેલી વખત આ પુસ્તક 1985માં પ્રકાશિત થયેલું રશિયનમાં, પણ ત્યારે સોવિયતનું એટલું બધું જોર હતું કે એ પુસ્તકમાં સરકારે ઘણું બધું એડિટિંગ કર્યું. એડિટિંગ એટલે કાપકૂપ. શું કામ કાપકૂપ કરી? કારણ કે સરકારે સ્વેતલાનાને કહ્યું કે તમે શું આ બધી મહિલાઓની વાતો કરો છો, તમારે વાત કરવી જોઈએ શૌર્યની, વાત કરવી જોઈએ, તમારે વાત કરવી જોઈએ વીરતાની, આપણા જે સૈનિકોએ બલિદાન આપ્યા છે એની વાત કરવી જોઈએ. આપણે પણ એવું જ માનીએ છીએ કે યુદ્ધ એટલે આ, પણ સ્વેતલાના એક નવા પ્રકારના અભિગમથી આખી વાતને જોવે છે, સમજે છે અને એટલે એને આનું નોબેલ પ્રાઇઝ મળે છે. તો એક પત્રકાર તરીકે સ્વેતલાનાએ આ બધાના ઇન્ટરવ્યુઝ કર્યા અને એમને જે ભાષામાં વાત કરી છે એ ભાષા જબરજસ્ત છે. 1985માં પહેલી વખત પુસ્તક આવ્યું અને એની અંગ્રેજી આવૃત્તિ છેક 2017માં મળે છે અને મને લાગે છે એટલા માટે મળે છે કારણ કે એને નોબેલ પ્રાઇઝ મળ્યું. પણ આ જે અનુવાદકો છે એમના વિશે પણ થોડી વાત કરવી જોઈએ. એક અનુવાદક દંપતી છે, પેવર અને હેરિસ. આ દંપતીએ આપણને આ પહેલા ટોલ્સ્ટોય, ચેખોવ, પાસ્તનાક,
દોસ્તોયેવસ્કી આ બધાય રશિયન દિગ્ગજોના અનુવાદ આપણે અંગ્રેજીમાં આ દંપતી આપ્યા છે. એટલે હું તો એમ કહું છું કે એ અનુવાદોનું ભગવાન ભલું કરે કે આપણને એમણે આ બધા અનુવાદો આપ્યા અને સાથે સાથે અનવુમનલી ફેસ ઓફ વોર પણ આપ્યું. હવે આમાં જે ઇન્ટરવ્યુઝ લીધા છે એમાં જે જે કેટલીક વાતો છે જે મારે તમને સીધી સંભળાવવાની છે એની બીજી વાત તમને સંભળાવું. બીજી વાત એવી છે, હવે એક અને એ પહેલા આપણે એ સમજી લઈએ કે રશિયાની કેટલી મહિલાઓએ યુદ્ધમાં સીધી રીતે જોડાઈ અને સૈન્યમાં કામ કર્યું છે. તો આંકડો છે 5 લાખ. 5 લાખ મહિલાઓએ સૈન્યમાં શૂટર તરીકે, સૈન્યમાં સેવક તરીકે, રસોઈયા તરીકે, ડ્રાઈવર તરીકે, નર્સ તરીકે બધી જ ભૂમિકાએ જોરદાર કામ કર્યું. પણ જેમ પુરુષ પ્રધાન ઇતિહાસ બીજી બધી બાબતોમાં મહિલાની નોંધ લેતું ચૂકી ગયું છે એમ આમાં પણ એમણે મહિલાઓની નોંધ જેટલી લેવાવી જોઈએ એટલી લીધી નથી. એટલે સ્વેતલાના એની ઓરલ હિસ્ટ્રી કરે છે. આપ સૌ જાણો છો કે ઓરલ હિસ્ટ્રીનું કેટલું મહત્વ છે. આપણે જાણીએ છીએ કે મુખ્ય પ્રવાહનો જે ઇતિહાસ છે એ ઘણી બધી રીતે સિલેક્ટિવ બાયસ ધરાવે છે, ખાસ કરીને પોલિટિકલ બાયસ એમાં હોય છે. એટલે આપણે જોયું છે કે રાજા મહારાજાઓ પણ પોતાના ઇતિહાસકારો રાખતા, એટલે એનો ઇતિહાસ એવો ભેળસેળ્યો હોય. પછી આઈડિયોલોજીસ આવી, આઈડિયોલોજીસ અને એ આઈડિયોલોજીસ ધરાવતા લોકો ઇતિહાસને પોતાની રીતે એમાં તોડમરોડ કરે અને હજી એ પ્રક્રિયા શરૂ છે. તો શું આપણને કોઈ દિવસ સાચો ઇતિહાસ ન મળે? આપણને સાચો ઇતિહાસ મળે એટલા માટે અત્યારે દુનિયાભરમાં લોકો ઓરલ હિસ્ટ્રી કરે છે અને ઓરલ હિસ્ટ્રીમાં જે તે ઘટનાનો ઇતિહાસ હોય તે ઘટનામાં સીધા સાક્ષી અથવા તો વિક્ટિમ બન્યા હોય એવા લોકોના ઇન્ટરવ્યુઝ લેવામાં આવે છે અને એને પછી મુખ્ય ધારાના ઇતિહાસ સાથે સરખાવવામાં આવે છે. અને ઘણી બધી વખત એમાં આપણે કહેતા આશ્ચર્ય થાય પણ મુખ્ય ધારાનો ઇતિહાસ નાપાસ થાય છે હકીકતોને બરાબર સાચવવામાં. ત્યાં આપણને ઓરલ હિસ્ટ્રી મદદ કરે છે. અલબત્ત ઓરલ હિસ્ટ્રીની પણ કેટલીક મર્યાદાઓ છે, પણ અત્યારે આપણે એના ફાયદાઓ તરફ જ જઈએ છીએ. તો આવી ઓરલ હિસ્ટ્રીનું પુસ્તક એટલે ધી અનવુમનલી ફેસ ઓફ વોર તો સ્વેતલાના છે ને આ બધાને મળે છે અને એના ઇન્ટરવ્યુઝ કરે છે. તો કોઈએ પૂછ્યું તમે આવું શું કામ કરો છો? એટલે સ્વેતલાને આ પુસ્તકમાં જવાબ આપ્યો છે. એ પુસ્તકમાં સ્વેતલાના કહે છે કે શું મારે યુદ્ધમાં કેટલા બોમ્બ ફૂટ્યા અને કેવી રીતે આપણે જીત્યા એની વાત કરવી છે? તો કે ના, એના ઉપર તો સેંકડો પુસ્તકો લખાયા છે. હું કંઈક જોદું શોધી રહી છું, હું આંતરિક જીવનના નિશાન શોધું છું, હું આત્માનું દસ્તાવેજીકરણ કરું છું. આ બરાબર નોંધજો, આત્માનું દસ્તાવેજીકરણ. મારા માટે આત્માનો માર્ગ કોઈ પણ ઘટના કરતા વધારે અગત્યનો છે. ઘટના કેવી રીતે ઘટી એ પ્રશ્ન મારા માટે અગત્યનો નથી, અથવા સૌથી અગત્યનો તો નથી જ. મને જે વિચલિત કરે છે, મને જે ડરાવે છે એ વસ્તુ જુદી છે. આખરે એ ઘટનામાં માણસનું શું થયું, મનુષ્યત્વનું શું થયું, ક્યાં માણસે શું જોયું અને શું જાણ્યું, જીવન અને મૃત્યુ વિશે આપણી સમજણમાં કઈ ફેર પડ્યો, અને અંતે તો પોતાની જાત વિશે માણસ કોઈ સમૃદ્ધ થયો. હું લાગણીનો ઇતિહાસ લખું છું, આત્માની તવારીખ લખું છું, નહીં કે યુદ્ધનો કે રાજ્યનો ઇતિહાસ કે પછી યોદ્ધાઓની જીવની, પણ સામાન્ય જનનો ઇતિહાસ, જેમના સામાન્ય જીવનને એક મહાકાય મૃત્યુ તાંડવ ગળી ગયું અને બૃહદ ઇતિહાસમાં એ ભૂલાઈ ગયું. તો સ્વેતલાના શું કરે છે, ભૂલાયેલા ઇતિહાસને ખાખા ખોળી કરીને થોડુંક એમાં ઊંડા ઉતરીને એ શોધે છે અને એને સાહિત્યિક ભાષામાં મૂકે છે. એટલે અહીંયા આપણે જે પ્રશિષ્ટ કૃતિઓમાં જોઈએ છીએ એવી જ વાત છે, પણ એની ભાષા જુદી છે. જરાક આપણને હાર્શ લાગે, જરા આપણને કડવી લાગે, જરા આપણને ચાબખાની જેમ વાગે એવી ભાષા છે, પણ એ ભાષા આપણને જકડી રાખે છે. અને આ કૃતિ તમે વાંચો અને તમે ઓછામાં ઓછું 5-10 વખત રડી ન પડો તો આપણી સંવેદના જરા વધારે શુષ્ક થઈ છે માનવું, એવું મને બહુ જ લાગે છે. કારણ કે હું 2-3 વખત આમાંથી પસાર થયો છું અને બીજી પણ સ્વેતલાનાની કૃતિઓ વાંચતો રહેતો હોઉં છું. બીજો ધ્રાસકો પડે એવી ઘટના એક મહિલા સૈનિક કહે છે સ્વેતલાનાને
અને હું તમારી સાથે શેર કરું છું. હું ધીમે ધીમે ઘાયલ સૈનિકોને બહાર કાઢી રહી હતી. છેલ્લા સૈનિક પાસે પહોંચીને જોયું તો બોમ્બ બ્લાસ્ટના લીધે થઈને એનો હાથ લોહી લુહાણ હતો અને ખભા નીચે માંસનો લોચો કાપી અને પાટાપિંડી કરવાની તાત્કાલિક જરૂર હતી, એવી એની ગંભીર હાલત હતી. પણ આ દોડાદોડીમાં મારી મેડિકલ કીટમાંથી ક્યારે કાતર જેવા સાધનો પડી ગયા એનો મને ખ્યાલ જ ન રહ્યો. હવે વિચાર કરો, એક મહિલા નર્સ છે, એની પાસે એ ટ્રીટમેન્ટ માટે, ફર્સ્ટ એઇડ માટે સાધન જ નથી. અને ત્યાં જરૂરિયાત શું ઊભી થઈ છે કે બ્લાસ્ટના લીધે થઈને પેલો માંસનો લોચો એના હાથ પાસે જે લટકી રહ્યો છે એ કાપવાનો છે, તો હવે શું કરવું? અને પછી કહે છે, મેં એના માંસને મોંએ વળગાડીને દાંત વડે કાપ્યું અને પાટો બાંધ્યો. આ જ્યારે આપણે વાંચીએ ને ત્યારે એક પ્રકારનું સુન્ન થઈ જવાય છે. એવી એવી ઘટનાઓ આપણે સ્વેતલાના આપણી પાસે લઈ આવે છે કે આપણને એમ થાય છે કે યુદ્ધને આપણે આ રીતે તો ક્યારેય જોયું જ નથી. યુદ્ધની આવી વિભીષિકા આપણે ભારતમાં જ્યારે વિભાજન થયું એના દસ્તાવેજો વાંચીએ ત્યારે પણ આપણે અનુભવાય છે. પણ એક આ જુદા વિશ્વની વાત છે જેમાં આપણે ક્યારેય સીધી રીતે પ્રવેશવાના નથી, જેનો આપણને સીધો ક્યારેય અનુભવ થવાનો નથી, એ વાત આપણે સ્વેતલાના સમજાવે છે. અને આપણે યુદ્ધ વિશે જે કંઈ પણ વાંચીએ છીએ, સમજીએ છીએ, આપણે સૌ જ્યારે પ્રશિષ્ટ કૃતિઓ વિશે વાત કરતા હોઈએ છીએ તો આપણા કેટલાક પ્રેફરન્સીસ હોય છે. તો આ કેવા પ્રકારનું સાહિત્ય છે? તો એનું કેટલું ભળતું તમને ઉદાહરણ હું આપું તો વિક્ટર ફ્રાન્કલનું મેન્સ સર્ચ ફોર મીનિંગ તમે વાંચ્યું હોય, જેના બે ગુજરાતી અનુવાદો છે, એક આ જ શીર્ષક સાથેનો છે અને બીજું જિંદગી જીતવાની જડીબુટ્ટી નામે એક અનુવાદ છે, એમાં પણ તમને આ અહેસાસ થાય કે આખરે મૃત્યુની નજીકથી એને જોઈએ તો કેવું લાગે. એ સિવાય તમે એન ફ્રેન્કની ડાયરી વાંચી હશે, એમાં પણ તમને આવા અનુભવો થાય છે. અને એ જ પ્રકારનું અથવા એનું જ એક એક્સટેન્શન તમને સ્વેતલાનામાં પણ જોવા મળે છે. અને મેં જેમ કહ્યું એમ કે આપણે અત્યાર સુધી માત્ર ને માત્ર પુરુષોના અભિગમથી આ વાતને જોઈ છે. આપણે પ્રશ્ન થાય કે આ 5 લાખ રશિયન મહિલાઓ, રશિયન છોકરીઓ હું તો કહીશ, જ્યારે યુદ્ધમાં જોડાય તો શું કામ જોડાય, એના પાછળનું શું કારણ છે? તો સ્વેતલાના એ પૂછે છે, જેમના ઇન્ટરવ્યુ જે અત્યારે મહિલાઓ જે એ સમયે યુદ્ધ વિશ્વયુદ્ધમાં જોડાયેલી એમને મળીને પૂછે છે કે તમે કેમ જોડાના યુદ્ધમાં, તમને તમારું મોટિવેશન શું હતું? અને એમાંની કેટલી બધી મહિલાઓ જે કહ્યું છે એમાંની એક મહિલા જે જવાબ આપે છે એ કહે છે કે એ વખતે અમે સાંભળેલું કે યુદ્ધમાં જે મહિલાઓ જોડાય છે ને એને 2 વખત ખાંડવાળી ચા મળે છે અને એની સાથે ટોસ્ટ મળે છે. વિચાર કરો, 2 વખત દિવસમાં ખાંડવાળી ચા અને ટોસ્ટ, એનું યુદ્ધમાં જોડાવાનું મોટિવેશન હતું. એટલે યુદ્ધ સિવાયના પણ રશિયામાં, બેલુરાસમાં કે યુક્રેનમાં કેવી પરિસ્થિતિ હશે કે આ માટે પણ માણસ યુદ્ધમાં જોડાય, આ માટે પણ પોતાનો જીવ એ જોખમમાં મૂકે. અને સ્વેતલાના જે અનવુમનલી ફેસ છે એ શું કામ ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે આમાં મહિલાઓ જોડાય છે અને જ્યારે યુદ્ધમાં મહિલાઓ જોડાય ત્યારે એની મહિલા તરીકેની જે અસ્મિતા છે, જેની ઓળખ છે, એ તો સાથે જ જવાની ને, એ કઈ બાદબાકી એની કરી શકાતી નથી. પણ યુદ્ધમાં અત્યારે એવું થયું કે પુરુષ પ્રધાન સૈનિકોએ, એના કમાન્ડરોએ આ વાતને કોઈ રીતે સ્વીકારી જ નહીં. એમણે તો એમ કહ્યું કે અમારે આ મોરચે સૈનિકો જોઈએ છે, સ્ત્રીઓ જોતી નથી. આ સમજવા જેવી વાત છે, અમારે સૈનિકો જોઈએ છે, સ્ત્રીઓ જોતી નથી. પણ આ તો સ્ત્રીની અસ્મિતા તો કોઈ રીતે ભૂસી શકાતી નથી. તો એમની સાથે શું થયું? અને એક મહિલા કહે છે ઇન્ટરવ્યુમાં, મને યાદ છે એક જર્મન છોકરીનો બળાત્કાર કરવામાં આવ્યો. એ નગ્ન અવસ્થામાં પડી હતી અને એના ગુપ્તાંગમાં એક બોમ્બ ગ્રેનેડ ઠસાવેલો હતો. અત્યારે મને એની ખૂબ શરમ આવે છે, પણ ત્યારે નહોતી આવતી. 4 મહિના બાદ 5 જર્મન છોકરીઓ અમારી બટાલિયનમાં આવી અને કમાન્ડરને રડતા રડતા ફરિયાદ કરી. શું ફરિયાદ કરી?
કે તમારા સૈનિકોએ અમારા બળાત્કાર કર્યા છે અને ગાયનેકોલોજીસ્ટે એની તપાસ પણ કરી, ખૂબ પીડાદાયક એમના ઘાવ હતા. સૈનિકોએ આ છોકરીઓના બળાત્કાર કરવા માટે રીતસરના આખી રાત લાઈનમાં ઉભા રહેલા. તો જર્મન કમાન્ડરે કહ્યું કે તમે આ રહી અમારી બટાલિયન, આમાંથી શોધી કાઢો, તમે તમે જેને શોધી કાઢશો એને અમે અહીંયા જ ગોળીએ દઈશું, એનો ગમે તે હોદ્દો હોય અમે એની દરકાર કરશું નહીં. પેલી ચાર છોકરીઓ શું કહે છે? એ ચાર છોકરીઓ બટાલિયનમાં ગ્રુપમાં જેને સૈનિકોને શોધતી નથી, કારણ કે એને ખબર હતી કે શું થઈ શકે, એને એને કોઈને શોધી કાઢ્યા નહીં. પછી એમણે જે કંઈ પણ કમાન્ડરને કહ્યું એના આધારે શું નિર્ણય લેવાયો કે આ ચાર છોકરીઓને અત્યારે બે બે બ્રેડ આપો. જો જીવન ટકાવી રાખવાની જે માનવીની મથામણ છે એ કઈ હદે પહોંચી શકે કે આત્મસન્માન જેનું ઘવાયું છે, જેના આત્મસન્માનનું ખૂન થયું છે બળાત્કાર દ્વારા, એ છોકરીઓ પણ જ્યારે પસંદગી આવે છે ત્યારે એમ કે છે અમારે ખાવું છે. યુદ્ધ આવા પ્રકારનો ભોગ લે છે. આપણે જ્યારે યુદ્ધ વિશે વાત કરીએ ત્યારે આપણે એમ કહીએ છીએ કે એમાં શહીદી વોરવાની આવે છે અને માણસનું પેલું થવાનું આવે છે, પણ અહીંયા શેની વાત થાય છે? અહીંયા મહિલાઓની અસ્મિતાની વાત થાય છે, અને એ અસ્મિતા સ્વીતલાના આપણી સામે જબરજસ્ત રીતે મૂકે છે. બીજા બે ઉદાહરણો જોવા જેવા છે. હવે જોજો, જે આપણે વાત કરી હતી ને કે અહીંયા મહિલાઓ ગઈ છે એટલે એમનું જે સ્ત્રીત્વ છે એ તો જવાનું જ છે, એની સાથે એને કોઈ રીતે કોઈ દુનિયાની તાકાત એને અટકાવી શકે નહીં. એટલે જોજો કેટલી નાજુક વાત સ્વીતલાને પકડી છે. એક મહિલા કહે છે એને કે મારી પાસે કાનમાં પહેરવાની બે સુંદર બાલીઓ હતી, બે સુંદર જેને આપણે બુટ્ટીઓ કહીએ છીએ, બુટ્ટીઓ બે સુંદર બહુ સરસ હતી, એટલે મેં એ પહેરી રાખી અને પહેરીને હું અમારા સાર્જન્ટને રિપોર્ટ કરવા ગઈ. સાર્જન એના પર ગુસ્સે થયા, એને કાઢી મૂકી અને એને કહ્યું કે તું અહીંથી નીકળી જા, કારણ કે અમારે યુદ્ધમાં સૈનિક જોઈએ છે, સ્ત્રીઓ જોતી નથી. બીજી મહિલા કહે છે, શું કહે છે? હું ખૂબ પાતળી, કેમ કે આ બધી મહિલાઓ તો 17, 18, 19 વર્ષે જોડાયેલી યુદ્ધમાં. વિચાર કરો આ કેટલી નાજુક ઉંમર હતી. આ ઉંમરે માણસને બીજી જીવનની ઘણી બધી વાસ્તવિકતાનો ખ્યાલ જ હોતો નથી અને એવા સમયે આ યુદ્ધમાં જોડાય છે. એ કહે છે હું ખૂબ પાતળી, એટલે મારી એક સાથીએ મને બે ઈંડા આપીને કહ્યું, એને બે ઈંડા આપ્યા. શું કીધું? કે તું તો સાવ સુક લકડી છો, હમણાં બટકી જઈશ, એટલે આ બે ઈંડા લે અને રસ્તામાં તને કામ આવશે. પણ પેલી શું કહે છે, ઈંડા તો આપ્યા મને, પણ મારાથી 3 ગણી મોટી સાઈઝના બૂટ મારે પહેરવાના હતા. શું કામ પહેરવાના હતા? કારણ કે મહિલા સૈનિકો જોડાય ખરી, પણ એ માટેના મહિલાઓ માટેના યુનિફોર્મ સૈન્ય આપ્યા જ નહોતા. પુરુષોના યુનિફોર્મ, પુરુષોના બેલ્ટ, પુરુષોની કીટ, બધી એ જ માપની આમને પહેરવાની. હવે વિચાર કરો કે 19 વર્ષની છોકરી એનાથી 3 ગણા મોટા આર્મી શૂઝ પહેરીને ચાલે છે. તો શું કે છે કે આ 3 ગણા બૂટ જે છે ને મોટા, એ ખૂબ ગંદા હતા, એના પર ધૂળ બાજેલી હતી, એટલે મેં બે ઈંડાને ફોડીને મારા બૂટ સાફ કર્યા. મને ભૂખ તો હતી જ, પણ મારી અંદર રહેલી સ્ત્રીનું હું શું કરું જેને સુંદર અને સુઘડ વસ્તુઓ જ ગમતી હતી. વિચાર કરો કે આ સ્ત્રીત્વ છે કે જે સુંદર અને સુઘડતા એને ગમે છે, તો એ યુદ્ધમાં જશે તો ત્યાં પણ એ કરશે. તો ત્યાં આપણે એમ ના કહી શકીએ કે આ યુદ્ધ છે, તમે સુઘડતાને બાદ મૂકો. એ એની અસ્મિતાનો ઇનસેપરેબલ ભાગ છે, જેને છૂટો પાડી જ ન શકાય. એથી વધારે આગળ જઈએ આપણે, જરા સ્ત્રી અસ્મિતામાં ઊંડા ઉતરીએ. ખાસ કરીને પુરુષ પ્રધાન ઇતિહાસ લેખની છે એ શા માટે બદલવી જોઈએ એનું આ નક્કર પરિમાણ છે. અમારી પાસે બદલવા માટે અંડરવેર પણ નહોતી, એટલે અમે પગે વીંટવાના જાડા કપડામાંથી અંડરવેર અને બ્રા બનાવી. અમારા કમાન્ડરને જ્યારે આ વાતની ખબર પડી એટલે અમારા પર ખૂબ ગુસ્સે થયા. 6 મહિના પછી આર્મીમાં એટલું કામ વધી ગયું, એટલો સ્ટ્રેસ અમને થયો કે અમારામાંથી ઘણી બધી સ્ત્રીઓના માસિક સ્ત્રાવ બંધ થઈ ગયા, એટલે અમે લોકો ડઘાઈ ગયેલા. શું કામ ડઘાઈ ગયેલા? કારણ કે એ વિચાર જ એટલો બધો બિહામણો હતો કે અમે ભવિષ્યમાં ક્યારેય ફરી વખત
સ્ત્રી બની શકશું? જો આ ધાક પાડે છે, આપણને અંદરથી હચમચાવે છે ને, આ વસ્તુઓ છે. એક બાજુ સ્ત્રીના બલાત્કાર થાય છે, એ વસ્તુ તો કદાચ છાપામાં આવતી હશે, કદાચ કોઈ જગ્યાએ નોંધાતી હશે. આપણે પણ વિભાજન વખતે 32,000 મહિલાઓના બલાત્કાર થયા એ વાત ઇતિહાસે નોંધી છે. પણ આ વાત ક્યાં નોંધાય છે કે યુદ્ધની વિભીષિકાને લીધે થઈને એ મહિલા સૈનિકોનું સ્ત્રીત્વ, એમ જેની મેન્સ્ટ્રુઅલ સાયકલ છે, એ જ બંધ થઈ જાય. એનું શું કરો તમે? એ કયા ઇતિહાસ એની નોંધ લેવી જોઈએ અને એના માટે શું કરવું જોઈએ? આ બધી વાતો જે છે એ શ્વેતલાના આપણે આ અનવુમનલી ફેસ ઓફ વોરમાં બહુ જ આપણે આમ હલાવી નાખે એ રીતે સમજાવે છે. અને એ રીતે પાછું આનું શીર્ષક જુઓ તમે, અનવુમનલી ફેસ ઓફ વોર છે. ખરેખર તો આ વુમનલી ફેસ ઓફ વોર છે કે યુદ્ધમાં સ્ત્રીનું શું થયું. અને એમણે માત્ર યુદ્ધની વાત કરી છે એવું નથી. હા, તમે એનું જો નોબેલ પ્રાઇઝ વખતે એને જે વ્યાખ્યાન આપ્યું એ જો તમે સાંભળો અને વાંચો તો એમાં પણ એક જબરજસ્ત ઘટનાની વાત કરે છે. આપણે સૌ જાણીએ છીએ કે શર્નબિલ અથવા એનું જુદું ઉચ્ચારણ છે ચેર્નોબિલ, ત્યાં એક અણુમથકમાં વિસ્ફોટ થયેલો. હવે આ વિસ્ફોટમાં, હવે તમે જાણો છો કે અણુમથકમાં વિસ્ફોટ થાય તો એનું રેડિયેશન ફેલાય બધે, અને એ રેડિયેશન માણસ માટે ખૂબ ખતરનાક હોય. હવે આ ઘટનાને એ વખતે સરકારે દબાવવાનો પ્રયત્ન કરેલો, કારણ કે વાતાવરણમાં એની અસર તો દેખાય જ. એટલે જ્યારે બ્લાસ્ટ થયો ત્યારે લોકોએ પૃચ્છા કરી, ત્યારે બધાને કહ્યું કે આર્મીની એક આ એક્સરસાઇઝ છે, એટલે આ કોઈ ગભરાવા જેવી વાત નથી. ધીમે ધીમે વૃક્ષો પર, ઘાસ પર, માણસો પર એની અસર થવા લાગી, પણ સરકારે એને દબાવવાનો પ્રયત્ન કર્યો. પણ જે લોકોના પરિવારજનો આ અણુમથકમાં કામ કરતા હતા એ જયારે પાછા ફર્યા નહીં, ત્યારે લોકો તપાસ તો કરે ને કેમ પાછા ફર્યા નહીં, ધીમે ધીમે આ વાત લોકો સામે આવી કે અણુમથક ફાટ્યું છે, એનું રેડિયેશન વાતાવરણમાં છે અને આપણને સૌને એ હાનિ કરતા છે. આ અણુમથક જે ફાટેલું ત્યારે એ ભઠ્ઠીની પાસે જે વ્યક્તિ એક મજૂર કામ કરતો હતો એની પત્નીનો ઇન્ટરવ્યુ શ્વેતલાના લે છે. એને પૂછે છે કે શું થયું તું? એની પત્ની જે કહે છે એ સાંભળવા જેવું છે. એની પત્ની એમ કહે છે કે હું મારા પતિની શોધમાં ત્યાં ગઈ તો મને અંદર જવા ના દીધી, મને કહ્યું કે અહીંયા વાતાવરણ બરાબર છે નહીં અને તમારા પતિને હોસ્પિટલમાં આઈસીયુમાં ખસેડવામાં આવ્યા છે. તો એમ કહે છે મારે એને મળવું છે, મારે એને જોવા છે. તો એમ કહે છે કે તમે જે પતિને ઓળખો છો હવે એ રહ્યા એવા રહ્યા નથી, એ બદલાઈ ગયા છે. બદલાઈ ગયા છે એ અર્થમાં કે એનું આખું બોડી, આખું શરીર એ રેડિયેશનનો ભોગ બનેલું છે. પેલી કહે છે નહીં, મારે મારા પતિનો એક વખત તો જોવા જ છે. આ બાજુ સૈન્યને મળવા ના દે, આ બાજુ એ પેલી સ્ત્રી હઠ પકડીને બેઠી છે, શું કરવું? એટલે સ્ત્રીએ રસ્તો કાઢ્યો. રાત્રે 2 વાગે એ જાય છે એના પતિને જોવા. એમ કહે છે મારે મળવું છે. એટલે જે ચોકીદાર હતા એને એ કોઈક રીતે લાંચ આપીને અંદર પ્રવેશ કરે છે. આપણે સૌ જાણીએ છીએ કે રશિયા જે ખૂબ ઠંડો દેશ છે, એ જે બધા દેશો છે ખૂબ ઠંડા છે, એટલે ત્યાં બધી જગ્યાએ ચીમની હોય, એટલે જેમાં નીચે જે રૂમમાં કે ઓરડામાં આગ પેટાઈ હોય તેનો ધુમાડો કાઢવા માટેની ચીમની હોય. એ મહિલા એ ચીમ ઉપરથી, છત ઉપરથી ચીમનીમાંથી ઉતરે છે એનો હસબન્ડ જ્યાં જે વોર્ડમાં રાખવાના હોય છે એ વોર્ડમાં, અને એને મળે છે. એને મળે છે એટલું જ નહીં પણ એ સમજી જાય છે કે કદાચ એને આ છેલ્લી વાર મળવાની હશે. એનો હસબન્ડ બાનમાં જ છે, એ પણ એને ઓળખે છે અને મળે છે. આ મહિલા પોતાના પતિ સાથેની અંતિમ ક્ષણોને પોતાનામાં ભરી લેવા માટે થઈને એને પ્રેમ કરે છે, અને પ્રેમ કરે છે એટલે શરીર સમાગમ પણ થાય છે. પછી એ મહિલા ત્યાંથી જતી રહે છે. એનો પતિ મૃત્યુ પામે છે પણ આ મહિલા પ્રેગ્નન્ટ થાય છે અને એના શરીરમાં જે બાળકી હોય છે એ બાળકી આગળ જતા એ મૃત જન્મે છે. શું કામ મૃત જન્મે છે? કારણ કે એના પતિના શરીરનું રેડિયેશન જે હોય છે એ રેડિયેશન આ મહિલામાં ગર્ભાધાન સ્વરૂપે આવે છે. એટલે પતિ મરી ગયો છે, હવે એની જે બાળકી છે એ મૃત જન્મે છે. આને રેડિયેશન લાગતું નથી કારણ કે પેલી બાળકીએ બધું જ રેડિયેશન પોતાનામાં લઈ લીધું. આ મહિલા એમ કહે છે કે અત્યારે હું આ બંનેની કબર પર
ફૂલ મુકતી વખતે વિચારું છું કે શું તમે કોઈને એટલો પ્રેમ કરી શકો કે તમે એનો જીવ જ લઈ લો? આવી કારમી વાતો, અસંખ્ય આવા ઇન્ટરવ્યુઝ, ધાડ ધાડ ધાડ, જેમ સૈન્યની યુદ્ધમાં જેમ તોપના અવાજ આવતા હોય છે એમ આપણી અંદર આ પ્રવેશે છે. એટલે આપણે એમ માનીએ છીએ કે યુદ્ધમાં મહિલાઓ શા માટે જવું જોઈએ. ભારતમાં પણ હમણાં આ વર્ષે આપણી નેવીમાં મહિલાઓને ફ્રન્ટ પર લડવા માટેની પરમિશન આપવામાં આવી. આખી દુનિયામાં એક પ્રકારનું એક ગેરસમજ છે. ગેરસમજ શું છે કે મહિલાઓ શારીરિક રીતે પુરુષો જેટલી ફિટ હોતી નથી, અને આર્મીમાં તો વધારે ફિટનેસની જરૂર પડે છે, વધારે શારીરિક સામર્થ્યની જરૂર પડે છે. જે લોકોના મનમાં આવો વહેમ હોય એમણે અનવુમનલી ફેસ ઓફ વોર છે એ બે વખત વાંચવું, કારણ કે મહિલાઓ કેટલી શારીરિક રીતે સમર્થ ધરાવે છે એનો તમને સીધો પરિચય આપું છું. આમાં સ્વેતલાના આપણે સીધો પરિચય આપે છે, અને હું પણ તમને એક ઉદાહરણ દ્વારા એ મારે તમને કહેવું છે. આ યુદ્ધમાં કામ કરતી, એટલે એ મહિલાનું કામ શું હતું કે જે સૈનિકો ઘાયલ થાય એમને યુદ્ધ મેદાનથી ખસેડી અને ફર્સ્ટ એડ જે ચાલતું હોય, જ્યાં સૈનિકોની સારવાર ચાલતી હોય ત્યાં ખસેડીને લાવવાના છે. તો આવી એક મહિલાએ એક દિવસમાં કેટલા પુરુષ ઘાયલ સૈનિકોને ઉપાડીને આવા સારવાર કેન્દ્રમાં લાવે છે? આ આંકડો છે 481. એક દિવસમાં 481 પુરુષ ઘાયલ સૈનિકોને આ મહિલા એકલી એને ઉઠાવીને લાવે છે અને સારવાર કેન્દ્રમાં એમને લઈ આવે છે. જ્યારે સ્વેતલાને એને પૂછ્યું કે 481 સૈનિકો આ માનવું મુશ્કેલ છે, ત્યારે પેલી મહિલા એમ કહે છે કે હા, મને પણ અત્યારે જ્યારે હું વિચાર કરું છું ત્યારે મને પણ માનવું મુશ્કેલ છે. કેમ એ મહિલાને એ માનવું મુશ્કેલ થયું છે? મને એમ લાગે છે કે એની પાછળ ક્યાંક ને ક્યાંક આપણે સૌએ યુદ્ધ વિશે વાત કરવા માટેની જે ભાષાનું નિર્માણ કર્યું છે ને, એ માત્ર ને માત્ર પુરુષ કેન્દ્રી છે. એટલે કોઈ મહિલા પણ યુદ્ધમાં પોતાનું યોગદાન આપે ને તો એની એ વાત ન કરી શકે, કારણ કે એની પાસે એ ભાષા જ નથી. આપણું 99% યુદ્ધનું જે સાહિત્ય જે છે એ પુરુષ કેન્દ્રી છે. 1% સાહિત્ય જે સ્વેતલાના જેવી મહિલાઓએ અથવા તો કોઈ પુરુષોએ જે આ અભિગમથી રચ્યું છે, શોધી કાઢ્યું છે, બનાવ્યું છે, એ આ ભાષામાં કામ કરે છે. અને એટલે આ ભાષાનું જે નવું સ્વરૂપ છે સ્વેતલાના આપણી સામે લાવે છે, એ સ્વરૂપ કયું છે? તો કે દસ્તાવેજી સાહિત્ય. દસ્તાવેજી સાહિત્ય એ ઐતિહાસિક નવલકથાની નજીકનું સાહિત્ય છે. પણ આ બંનેમાં ફરક છે. બંનેમાં ફરક એ છે કે ઐતિહાસિક જે નવલકથાઓ હોય છે એ ભૂલાયેલા ઇતિહાસને જુદા જુદા સંદર્ભોથી જોડીને એમાં કલ્પના તત્વ ઉમેરીને એને વધારે રસાળ બનાવે છે. જ્યારે દસ્તાવેજી સાહિત્ય એવું છે કે જેનો હેતુ દસ્તાવેજીકરણનો છે, અને દસ્તાવેજીકરણના હેતુ માટે લખાયેલા સાહિત્યમાં જો કલા તત્વ આવે છે તો એની બાય પ્રોડક્ટ છે. એનો મુખ્ય હેતુ કલા તત્વ કે આપણને કલાનો અનુભવ કરાવવાનો નથી. એનો મુખ્ય હેતુ તો આ ભૂલાયેલો ઇતિહાસ છે એ નોંધાવવો જોઈએ, એ પ્રકારનું એક ઇન્સિસ્ટન્સ છે અને એ પ્રકારની આખી વાત છે. આપણને એમ થાય કે દુનિયાભરમાં જ્યારે આવું કામ થઈ રહ્યું છે તો શું ભારતમાં કોઈ આવું કામ કર્યું છે કે જેમાં કોઈ ઘટનાનો આપણે મૌખિક ઇતિહાસ તપાસ્યો હોય અને ખાસ કરીને સ્ત્રીઓના દ્રષ્ટિબિંદુથી આખી ઘટનાને જોઈ હોય? તો એનો જવાબ છે હા. આપણે સૌ જાણીએ છીએ કે ભોપાલમાં એક ગેસ ટ્રેજેડી થઈ છે, અને એમાં પણ આજે આપણે વાત કરી ચેર્નોબિલના અણુમથક જે વિસ્ફોટ થયેલો, એવો જ એક કેમિકલ કંપનીમાં જે બ્લાસ્ટ થાય છે અને એમાં કેટલા બધા લોકોને એનું ખૂબ જે કેમિકલ જે છે એની અસર ખૂબ થાય છે અને લોકો મૃત્યુ પણ પામે છે. આ ઘટનાની અસર જે લોકો પર, જેના જીવન પર સિદ્ધિ થઈ છે, એવી મહિલાઓના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા. આ ઇન્ટરવ્યુ લેનાર બે પ્રોફેસર્સ અને સ્કોલર્સ જેમના નામ છે સુરૂપા મુખર્જી, એક છે જેનું નામ છે સુરૂપા મુખર્જી, અને આ પુસ્તકનું નામ છે સર્વાઇવિંગ ભોપાલ, ડાન્સિંગ બોડીઝ, રિટન ટેક્સ એન્ડ ઓરલ ટેસ્ટિમોનિયલ્સ ઓફ વિમેન ઇન ધ વેક ઓફ એન ઇન્ડસ્ટ્રીયલ ડિઝાસ્ટર.
મને લાગે છે આ વાત ખૂબ જ મહત્વની એટલા માટે છે કારણ કે આપણે જે છાપામાં વાંચીએ છીએ, જે ઇતિહાસના પુસ્તકોમાં વાંચીએ છીએ, જે ટીવી ચેનલમાં ખાસ કરીને ન્યૂઝ ચેનલમાં જોઈએ છીએ, એ સત્ય અધૂરું સત્ય છે. અધૂરું સત્ય કરતા હું તો એમ કહીશ કે એ ફેબ્રિકેટેડ સત્ય છે, ડોક્ટર્ડ સત્ય છે, ટેમ્પર્ડ સત્ય છે. આ એટલા માટે વિશેષણ વાપરું છું કારણ કે મારે આ વાત પર ભાર મૂકવો છે. જ્યારે મીડિયા, જ્યારે સમાચાર પત્રો સત્યને ફેબ્રિકેટ કરે છે, તો એ ફેબ્રિકેટ સત્યને લોકો અંતિમ સત્ય, એબ્સોલ્યુટ ટ્રુથ માનીને આગળ વધી જાય છે, ત્યારે બહુ મોટું નુકસાન જાય છે. બહુ મોટું નુકસાન એ અર્થમાં જાય છે કે આપણે જે પીડિત વર્ગ છે, જે શોષિત વર્ગ છે, એના સુધી અથવા એની વાત આપણે સમજતા નથી અથવા આપણે અનુભવાતી નથી, આપણે એના પ્રત્યે સંવેદના અનુભવતા નથી. તો સ્વેતલાના હોય કે સ્વરૂપા મુખર્જી હોય, એ આ કામ કરી રહ્યા છે. અને એ કામ કરતા કરતા આપણને જે એક સુંદર સાહિત્યનો અનુભવ કરાવે છે, એ પણ એટલું જ જબરજસ્ત છે. વળી આમાં જે મહિલાઓના ઇન્ટરવ્યુ લીધા ને, ઓરલ હિસ્ટ્રી જે કરતું હોય ને, એ માણસે કેટલું બહુ એની પાસે એક કૌશલ્ય હોય. કૌશલ્ય શું હોય જોજો તમે, જે વ્યક્તિ પોતાની પીડાની વાત કરી રહી છે ને, એ કદાચ એ વાતને દબાવે, છુપાવે, જવાબ ન આપે, જવાબ આપતી વખતે ભાષા બદલી નાખે. આ બધું આ ઓરલ હિસ્ટ્રી જે કરતા હોય છે, ઓરલ હિસ્ટોરિયન, મૌખિક ઇતિહાસકાર, એને આ બધા નાના નાના એના ચહેરાની મુખાકૃતિઓ જે હોય છે, એની આંખોમાં જે 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 ધસમસતો પ્રવાહ આવીને અટકી ગયેલો છે, બધું એને નોંધવાનું છે. અને એ નોંધ્યા પછી આખું એક જે સમગ્ર ટેક્સ્ટ બને છે, ડિસ્કોર્સ બને છે, એનું નેરેટિવ બને છે, એનું આખું વાંગમય બને છે, એને આપણી સુધી પહોંચાડવાનું હોય છે. તો આ મહિલાઓને જ્યારે પૂછવા જાય છે, ત્યારે પહેલા રિસ્પોન્સીસ મહિલાઓના કેવા હતા? શું બધી મહિલાઓ તૈયાર હતી કહેવા માટે? શું એને પેલું થયેલું? આપણે 5-1 મિનિટમાં એની વાત કરી અને પછી આખી વાતને આપણે સમાપન તરફ લઈ જઈએ. તો જ્યારે સ્વેતલાના કહે છે કે તમે મને આ વાત કહો, ત્યારે એક મહિલા શું કહે છે, મારે બોલવું છે. હા, મારે બોલવું છે, બહુ બધું કહેવું છે. હાશ, કોઈક તો અમને સાંભળવા માંગે છે. વર્ષો સુધી હું કંઈ જ બોલી નથી, ઘરમાં પણ નહીં, દશકાઓ સુધી મૌન રહી છું હું. યુદ્ધમાંથી પરત ફરીને પહેલા વર્ષો હું ખૂબ બોલી, અથાક બોલી, અવિરત બોલી, પણ કોઈએ સાંભળ્યું નહીં. એટલે હું મૌન થઈ ગઈ, હું મૂંગી થઈ ગઈ, મેં મારું મોઢું સીવી લીધું. સારું કર્યું તમે આવ્યા હો, હું વર્ષોથી કોઈ આવે એની રાહ જોઈ રહી હતી. કોઈ કે તો આવવું જ પડે. હું તો ત્યારે ખૂબ નાની હતી, અને એ બધું એટલું ખરાબ હતું. એટલું કેવી રીતે કહેવું, કેવી ક્યાંથી મારે વાત શરૂ કરવી, તમે સમજો છો ને? અને પછી એમ કે છે, અને અંગ્રેજીમાં વાત મારે તમને કોટ કરીને કહેવી છે, ઇટ ઇઝ ટેરિબલ ટુ રિમેમ્બર, બટ ઇટ ઇઝ ફાર મોર ટેરિબલ ટુ ફરગેટ. યાદ કરવું બહુ જ ભયાનક છે, પણ એથી વધારે ભયાનક શું છે, ભૂલવું. જે વસ્તુમાંથી એ પસાર થઈ છે ને, એ વસ્તુ ભૂલવી ખૂબ ભયંકર છે. હવે આ તો સ્વેતલાને વાત કરી યુદ્ધ દરમિયાન મહિલાઓ સાથે શું થયું, એમના બલાત્કારો થયા, એમના સ્ત્રીત્વના અસ્તિત્વની જે અસ્મિતાનો જે ભોગ લેવાય એની વાત કરી. પણ યુદ્ધ પૂરું થયું પછી મહિલાઓ પરત ફરી, ત્યારે એમની સાથે શું થયું? હવે આ જે છે એ આનો ક્લાઇમેક્સ છે, અનવુમનલી ફેસ ઓફ વોર નો ક્લાઇમેક્સ છે. શું થયું? હવે આ વાત મારે તમને વાંચીને સંભળાવી છે. તમે જોજો કે એક યુદ્ધ એવું હતું કે જે રણમેદાનમાં ખેલાયું, પણ બીજું યુદ્ધ એવું હતું કે જે મહિલાઓના ઘરમાં ખેલાયું, એના સમાજમાં, એના કુટુંબમાં ખેલાયું. યુદ્ધમાં પાયલટ, સ્નાઇપર, ગનર કે સૈન્યની અન્ય ભૂમિકા ભજવનાર મહિલાઓ જ્યારે ઘરે પાછી ફરીને, ત્યારે એમને ઘરે પાછા ફરવાનો કોઈ આનંદ જ નહોતો. આ જોજો, આપણો જ્યારે સૈનિક ઘરે પાછે ફરે છે, તો આપણે એના કેટલા બધા ગીત ગાઈએ છીએ અને આપણે એને સ્વીકારીએ છીએ, આપણે એની સાથે વાલ કરીએ છીએ, એનો પરિવાર ભેટી પડે છે, સૌ હર્ષાશ્રુથી આમ તરબતર થઈ જાય છે.
પણ આ મહિલાઓને કેમ આનંદ નહોતો? કેમ કે બે બે પાંચ પાંચ મહિનાઓના પોતાના બાળકોને છોડીને જે મહિલાઓ યુદ્ધમાં ગયેલી એ બાળકો હવે મોટા થઈ ગયા છે અને એની માને ઓળખતા નથી. મોટા ભાગની સૈનિક મહિલાઓના પતિઓ યુદ્ધમાં જ શહીદ થઈ ગયેલા. હવે તો ક્યાં જવું એને? એ કયા આનંદ સાથે ઘેર જાય? પિયરમાં પણ કેમ જાવ? કેમ કે ગામને ગામ રાખ થયા છે. ક્યાં કબ્રસ્તાનમાં મા બાપને શોધવા? 30 વર્ષથી નીચેની આવી કુંવારી મહિલાઓ પરણી પણ નહોતી શકતી. યુદ્ધમાંથી પાછી આવેલી, 4-5 વર્ષ રહીને એ કુંવારી હતી, એટલે હવે પરણી નહોતી શકતી. શું કામ પરણી નહોતી શકતી? કારણ કે પુરુષો એમને એમ કહીને રિજેક્ટ કરતા કે તમે યુદ્ધમાં પુરુષો સાથે રહીને આવેલી મહિલાઓ છો, એટલે તમારામાં હવે જેને ફેમિનાઇન સોફ્ટનેસ, સ્ત્રીની જે કોમળતા છે એ રહી નથી. વિચાર કરો, જો આ સ્ત્રીની અસ્મિતામાં કેટલા નોર વાગેલા છે, કેટલા ઉજરડા પડેલા છે. આવી મહિલાઓને કોમળતા ખોયાના મરાસિયા ગાયા છે આવી મહિલાઓએ. એક મહિલા શું કહે છે કે એને એમ લાગે છે કે હું બાળપણમાંથી સીધી જ પુખ્ત મહિલા થઈ છું, વચ્ચે મારી યુવાની હતી કે નહીં મને ખબર જ નથી. અને શું કહે છે કે 18 વર્ષની ઉંમરે મને વીરતા એવોર્ડ આપવામાં આવ્યો, સોરી 19 વર્ષની ઉંમરે મને વીરતા એવોર્ડ આપવામાં આવ્યો, 19 વર્ષની ઉંમરે મારા વાળ સફેદ થવા લાગ્યા, 19 વર્ષની ઉંમરે મને બંને ફેફસા વીંધીને ગોળી પાર નીકળેલી. 3 વાક્યો છે. 19 વર્ષની ઉંમરે એવોર્ડ મળેલો, 19 વર્ષની ઉંમરે વાળ સફેદ થયા, 19 વર્ષની ઉંમરે એના ફેફસાની આરપાર ગોળી નીકળેલી. મને આમાંથી સૌથી વેધક વાક્ય લાગેલું હોય ને તો બીજા ક્રમનું, 19 વર્ષની યુવતીના વાળ સફેદ થઈ જાય એ ગોળી લાગવા કરતા જરા પણ નીચું વાક્ય નથી. એની પીડા એ છે. એટલે સ્વેતલાના એ બરાબર નોંધે છે કે એ 3-3 વાક્ય નોંધે છે. જો પુરુષ પ્રધાન કોઈ ઓરલ હિસ્ટોરિયન હોત તો એમ કહેશ કે 19 વર્ષની ઉંમરે જુઓ એના ફેફસાની આરપાર ગોળી નીકળી ગઈ. એ પુરુષ પ્રધાન ભાષા છે. અહીંયા સ્વેતલાના જે સ્ત્રી પ્રધાન ભાષા, અથવા તો હું તો સ્ત્રી પ્રધાન કહેતો, હું તો માનવ પ્રધાન ભાષા કહું છું. કોઈ પણ સંવેદનશીલ માણસ યુદ્ધની વાત કરવી હોય તો આવી ભાષામાં જ કરવી જોઈએ. આ મહિલાની વાતના જે આપણે વાત કરી, હવે જોજો એની મા એને શું કહે છે. એની મા રાત્રે મહિલા ઘેર આવે છે, એને બીજે દિવસે વહેલી સવારે જગાડીને કહે છે, બેટા તારી બે નાની બહેનો છે, કોઈ એમની સાથે લગ્ન નહીં કરે. કારણ શું? કારણ કે તું 4 વર્ષ સુધી યુદ્ધમાં પુરુષ સાથે રહીને આવી છો, માટે તું અહીંથી ચાલી જા. આ ક્યાં મહિલા જાય? વિચાર કરો તમે, આ જાય ક્યાં મહિલા? અને એ વખતે યુદ્ધમાંથી જે મહિલાઓ પાછી ફરેલી ને, એ મહિલાઓ માટે એક શબ્દ વપરાતો. મારે તમને શબ્દ કહેવો છે, બે શબ્દ વપરાતા. એક શબ્દ હતો આર્મી હોર્સ અને બીજો શબ્દ હતો મિલિટરી બીચીસ, એટલે કે સૈન્ય વૈશ્યાઓ. શું એ એવી મહિલાઓ હતી? એમને આ ગાળો જે આપનાર પુરુષ પ્રધાન વૈશ્વિક માનસિકતા છે એને આપણે શું કહીશું? આવી કાર્મિક કેટલી બધી બાબતો જે છે, જે આપણને સ્વેતલાના એ મેં કહ્યું એમ ધાક પડી જાય એ રીતે આપણને આ વાતને સમજાવી છે, આપણી સામે મૂકી છે. અને છેલ્લો એક એનું કોટેશન કહી, અને મને લાગે છે કે 40 મિનિટ મારી પૂરી થાય છે, એટલે આપણે આ વાતને અહીંયા કોમા મૂકશું. એ કહે છે, હું ગુમ થયેલ ઇતિહાસ સાથે કામ કરું છું. મને લોકો ઘણીવાર કહે છે, આજે પણ કહે છે કે હું જે લખું છું એ સાહિત્ય નથી પણ દસ્તાવેજ છે. તો મારો પ્રશ્ન એવો છે, આજે આપણે કોને સાહિત્ય કહીશું? આ પ્રશ્નનો જવાબ કોણ આપી શકે? આપણું જીવન ખૂબ જ ઝડપી બન્યું છે, વિષય વસ્તુ સ્વરૂપને તોડે અને તેમાં પરિવર્તન આણે છે. સંગીત, ચિત્ર જેવી બધી જ વસ્તુઓ તેના કાંઠાથી ઉપરવટ જઈને છલકાઈ જાય છે, એમ જ દસ્તાવેજના શબ્દો પણ દસ્તાવેજની સીમાઓ ઓળંગી જાય છે. તથ્ય અને કલ્પના વચ્ચેની કોઈ સીમા રહેતી નથી, તેઓ એકમેકમાં વિલીન છે. સાક્ષીઓ સંપૂર્ણ તટસ્થ નથી હોતા. વાત કહેતી વખતે માણસ વાર્તા ઘડે છે, અને જેમ કોઈ શિલ્પકાર આરસ સાથે સમય પસાર કરે છે
તેમ પોતાની વાર્તા સાથે માણસ કુસ્તી કરે છે અને તેઓ પોતાની વાર્તાના સર્જક અને અભિનેતા પોતે જ હોય છે. તો મને લાગે છે કે આ અનહ્યુમનલી ફેસ ઓફ વોર એક દસ્તાવેજી સાહિત્યનું ઉત્તમ ઉદાહરણ છે. અને અત્યારે જે મેં તમને બે ચાર પ્રસંગો કહ્યા એ માત્ર મુખવાસ જેવા છે, ચાખવા પૂરતા છે, પણ આટલા સાંભળ્યા પછી તમે જો આ કૃતિ વાંચશો તો મને ખૂબ આનંદ થશે. જીવન ભારતી નો ખૂબ ખૂબ આભાર કે આ પ્રસંગે મને આ કૃતિ વિશે વાત કરવાની તક આપી. રશ્મિ, થેન્ક્સ અ ટન ટુ યુ ફોર ગિવિંગ મી ધીસ પ્લેટફોર્મ. અને અત્યારે સૌ જોડાયા છો, આપ સૌનો પણ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ વિશાલ. એકચ્યુઅલી મને અત્યારે ખબર નથી પડતી કે આમાં શું કેવું જોઈએ, પણ બે ત્રણ વાત જે એક તો તમે છેલ્લે છે કીધું કે હું આને અહીંયા મને છે ને મિત્રો વિશાલમાં મને હંમેશા આ વાત સૌથી પહેલી વાર જ્યારે કોઈ સંસ્થા નિમિત્ત બની અમને મળાવવાની ત્યારે અમે નહોતા જાણતા. બસ થેન્ક્સ ટુ યુનિવર્સ કે નિયતિ હંમેશા એનું કામ કરતી હોય છે અને ઉત્તમ રીતે કરતી હોય છે. સારું છે કે આપણને જણાવીને નથી કરતી, પણ ત્યારથી મેં આ વ્યક્તિમાં એક વાત નોંધી કે એ મૃદુતા, મજબૂતી, ઊંડાણ, સરળતા અને સહજતા અને હોશો હોવાસ પ્રામાણિકતાથી કોઈ પણ વાતની રજૂઆત કરી શકે, કોઈ પણ વિષય મૂકી શકે છે. આ જે કૃતિ છે અને આને જે વાત કહી, વિશાલે એક વિધાન કીધું હમણાં કે મારી 40 મિનિટ થઈ છે એટલે હવે હું મને લાગે છે કે અહીંયા આપણે કોમા મૂકીશું, એ અલ્પવિરામ છે, કારણ કે આ વિષયનો પૂર્ણ વિરામ હોય જ નહીં અને ત્યાં સુધી ના હોય જ્યાં સુધી આ તમામની સામે ના આવે, જ્યાં સુધી સાહિત્ય માનવ પ્રધાન ના બની જાય. અને હંમેશા આઈ ટોટલી અગ્રીડ કે કોઈ પુરુષે પુરુષની રીતે લખ્યું હોત તો યુદ્ધ એટલે શૌર્ય, બહુ તો કે સમાજનું શું નુકસાન થાય છે. વિભાજનની વાર્તાઓ વાંચીએ ત્યારે પણ આપણે હચમચીએ છીએ કે આટલી સ્ત્રીઓનું આ થયું, પણ એક સ્ત્રી નર્સ જ્યારે માંસના લોચાને પોતાના ધર્મ અને પોતાની મૃદુતા એ બંનેની સાથે દાંતથી કાપીને પાટાપિંડી કરે છે તો મને એટલે આપણે હું અંદરથી સ્તબ્ધ ભાગી થઈ જાઉં છું કે આમાં શું હોય. એને તમે કયું રસ કહેશો, વિભત્સ રસ કહેશો, જુગુપ્સા કહેશો, કરુણા કહેશો, માનવીયતા કહેશો કે પછી એક ડોક્ટરનો ધર્મ કહી દેશો. અને શું એ કહીને એક સાહિત્યકાર તરીકે કે કોઈ લખનારને ખરેખર સંતુષ્ટિ મળી જશે કોઈ એક શબ્દથી, કે પછી જે છે એને એઝ ઇટ ઇઝ મૂકશો. બીજી એક વાત આવી કે જ્યાં એવું કહે છે કે બધી વાત થયા પછી ફરિયાદ ને બધાની અંતે સમજૂતી શું આવી, બે બ્રેડ એને આપો. અને જે પેલા એ વાત કરી કે તમે કહો એને અમે દઈ દઈએ, ધેટ મીન્સ કે આ બ્રેડ વાળું જે સોલ્યુશન છે એ આમની આ સ્ત્રીઓની પોતાની મજબૂરીની પસંદ છે. આના કરતા બેટર છે કે અમને જમાડો, પેલો મરી જાય એમાં અમારું જીવનનું શું. એટલે યુદ્ધ કેવી કેવી પરિસ્થિતિઓ સર્જે. મહાભારતમાં દ્રૌપદીને એક છોકરી કે જે પાછળથી કર્ણની પત્ની તરીકે આપણે એને ઓળખીએ છીએ, પણ એ એક વિધાન આવું સ્ટેટમેન્ટ એને આપે છે કે મહારાણી યુદ્ધ મેં તો જીત પરાજય પરાજ જય પરાજય જો હૈ વો સમ્રાટ સમ્રાટ કો મિલતી હૈ, પ્રજા કા ક્યા. અરે અચાનક આ વસ્તુ રિલેટ થઈ કે આ તો કેટલી ભયંકર ઘટના છે. અને આ બધાને બાકાત રાખીને વીરતા પુરસ્કાર માટે યુદ્ધનું કથાનક કેવી રીતે હોઈ શકે, આ તો વાસ્તવિકતા જ આપણા સુધી ના આવે. તો આ વાત બીજી જે એને કરી કે 30 વર્ષ એવું થયું કે હવે પીરિયડ આવતા બંધ થઈ ગયા, હવે શું, હવે તો એક સ્ત્રી જ સમજી શકે કે એની અંદર શું થાય, ત્યારે ભવિષ્ય કેટલું ભયાનક દેખાવા માંડે, એ કેટલું ડરામણું દેખાય, કેટલું વિહામણું દેખાય. બહારના લોકો તો કદાચ એ માની લે કે સ્ત્રી થઈને એને કેટલું મોટું કર્યું, પણ એની અંદર શું. આ અવોર્ડ જે આ ત્રણ ઘટનાઓ હતી, 19 વર્ષે અવોર્ડ મળ્યો, 19 વર્ષે વાળ સફેદ થવા માંડ્યા અને પાછા 19 વર્ષે ફેફસાની આરપાર ગોળી નીકળી ગઈ, ફેફસાની આરપાર ગોળી નીકળી ગઈ અને અવોર્ડ મળ્યો. આ જગત કદાચ એને સન્માનિત કરશે, પણ જે આ વાળની સફેદી આવી 19 વર્ષ એની પીડાનું શું. અને શ્વેતલાના જ આ મૂકી શકે
એને આ કર્યું હશે ત્યારે પણ એને અઢળક સહન કર્યું હશે, આ પુસ્તક એમ જ નહીં ચાવ્યું હોય, અનેક વિરોધો જેમ વાર્ષદીરી સહન કરે છે, જે સ્વેતલાના કરે છે, અને જે બીજા બધા મહાભારત કે બધાને આપણે પૂરી રીતે તો આપણે જોવા જતા જ નથી આજની પેઢી. હું આ જે માંડ્યો છે આ મંચ, એનો આશય જે છે કે રિયાલિટી સુધી પહોંચે. અને જ્યારે તમારા જે વ્યક્તિને, જેની મને જેન્યુઅલી ખબર છે કે તમારી પાસે તમે ખરેખર ઘણું બધું કામ કરી રહ્યા છો, આઈ ડેફિનેટલી નો. અને મને કહેતા ઘણી વાર એનો વિશાલ મને સંતોષ થતો હોય છે કે હું કહીશ તો એ ના નહીં પાડે, પણ એને ઘણી બધી મથામણ કરવી પડશે આ સમય કાઢવા માટે. બટ મને જોઈએ છે કે નહીં, 10 વર્ષ સુધી, 50 વર્ષ સુધી પણ જો ટેકનોલોજીની આ મર્યાદા નથી તો એની સ્ટ્રેન્થને મારે વધારે ને વધારે વાપરવી છે. એન્ડ મને ખરેખર નથી ખબર પડતી કે આમાં શું ડિસ્કશન હોય, પણ આપણી સાથે વિશાલ, આઈ એમ સો ગ્રેટફુલ કે મનસુખભાઈ જેવા આદરણીય વ્યક્તિ રોજ જોડાય છે, પૂરી શિસ્ત સાથે આખું સેશન સાંભળે છે. મને એવું લાગે છે કે મારો બહુ મોટો ટેકો છે. તો હું અહીંયા મનસુખભાઈને વિનંતી કરું છું કે સર પ્લીઝ થોડી વાર તમારો ઓડિયો અને વિડીયો ઓન કરો એન્ડ પ્લીઝ જોડાવ. એક તો પહેલો આનંદ મારે એ પ્રગટ કરવો છે કે વિશાલભાઈ તમે અમારી કરતા સવાયા સિદ્ધ થયા. લોકભારતીમાં તમે ભણ્યા તો ખરા, પણ લોકભારતીને મળ્યા પાછા એને મેં તમને શુભેચ્છા પાઠવી ત્યારે કહ્યું હતું કે એ તમારે માટે અને લોકભારતી બંનેને માટે બહુ જ સુંદર યોગ છે. આજે તમે જે પુસ્તકની વાત કરી છે એ તો આંસુ અને લોહીમાંથી લખાયેલું છે. ક્ષણે ક્ષણે તમે હલી જાઓ, તમે સાચું કહ્યું કે આપણે હૃદય પણ સુન્ન થઈ જાય, જાણે ધબકારો ચૂકી જાય. તમે તો 3-4 ઘટના જ કીધી, પણ 350 પાનાના પુસ્તકમાં તો અનેક વસ્તુઓ હશે. મને એમ લાગે છે કે તમે જે સમય કેટલો હશે ક્યારેક મડુપ થાય, પણ આને ગુજરાતીમાં ઉતારો, આને ગુજરાતીમાં ઉતારો. એટલા માટે આ જરૂરી છે કે એક તો એને નોબેલ પ્રાઇઝ પણ સાહિત્યનું મળ્યું ને, છતાં દસ્તાવેજીકરણ માટે મળ્યું, કોઈ કૃતિ માટે નહીં. એ પણ એનું એક મહત્વ છે. પણ એની કરતાં મને જે બહુ જ આમ હલી ગયો ને હું, તે કે સ્ત્રીની નજરે તો આપણે ક્યારે જોયું જ નહીં, આ કેટલી ગંભીર ખોટ છે. અને હું પુરુષ છું પણ હું કહું કે અમારી સૌની કઠોરતા છે, ક્યાં સુજ્યું જ નહીં. આ જે સહન કરવું પડે છે, અલબત્ત આપણા ભાગ, તમે સાચું કહ્યું કે ભાગલા વખતે જે બધું બન્યું તે અત્યંત કરુણ હતું, પણ યુદ્ધની વચ્ચે પહેલામાં તો શું હુમલો હતો કે બદલો લેવાની ભાવના હતી, પણ યુદ્ધની વચ્ચે જે લોકો કામ કરવા, સેવા કરવા ગયા, એક તમે વાંચ્યું હશે વિશાલભાઈ, પણ મૂળ સોતા ઉખડેલા કમળાબેન પટેલનું છે, એ પણ સ્ત્રીઓની બહુ જ હલાવી નાખે એવી ઘટનાઓ આપણી સામે મૂકે છે. એ પણ માત્ર ને માત્ર બનેલી ઘટનાઓ છે, એટલે એ પણ આ સંદર્ભમાં જોવું જોઈએ. પણ તમે બહુ પ્રારંભમાં કહ્યું તે સાચું છે કે જો આપણે માણસ હોઈએ તો આપણી સંવેદનાને હલાવી મૂકે એવી, એવું આ પુસ્તક છે. અને હું તમને શું કામ ભલામણ કરું છું એ પણ કહી દઉં. હવે આજના શિક્ષણે, આજના રાજકારણે અને આજના ધન કારણે મનુષ્યને સૌથી વધારે જો સંવેદન બધીર બનાવે છે. બીજાનું થાવું એ થાય, હું સુખી થાઉં, હું ફાવી જાઉં, ત્યારે આવી કૃતિઓ બહુ જ ઉપયોગી થાય છે મનુષ્યની સંવેદનાને હલાવી
જગજોરી અને જગાડે, એટલે પણ મને એમ થયું કે અને તમારી પાસે ભગવાને આટલી બધી ક્ષમતા આપી છે તો જ્યારે પણ તમને વખત મળે પણ આખીને ગુજરાતી તમે ઉતારો એવી મારી અપેક્ષા છે. તમને ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સર. થેન્ક યુ સર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. અને બહુ સાચું તમે કીધું છે કે કોમા મૂકીએ છીએ, તો આ કોમા ની આગળ પણ જઈએ, અલ્પવિરામ ની આગળ પાછા જઈએ, અને તમે આને વિશે વાત કરો છો. હેલો. પાકું પાકું. જી જી. અને ડેફિનેટલી કરો, આપણે તારીખ નક્કી કરીએ છીએ અને બિલકુલ કરો, અને કોમા જ મૂકીએ. તમે મને ખરેખર બહુ જ ગમ્યું, એન્ડ આઈ ઓલવેઝ રિસ્પેક્ટ, આઈ ઓલવેઝ એડમાયર યુ ફોર ધીસ થિંગ, કે બહુ હોશમાં, બહુ સરળતાથી પણ, ક્યારેય હોશ ગુમાવ્યા વિના તમે પૂરા હોશો અવાસમાં હો છો કે આને અહીંયા કોમા મૂકીએ છીએ. તો આ કોમા પછીનું સેશન પાક્કું કરીએ આના ઉપર, કેમ કે આવી વાતો તો ડેફિનેટલી નથી આવી. કોઈ સ્ત્રીની નજરે સ્ત્રીને મૂકતું જ નથી, અને દસ્તાવેજીકરણ તો કરતું જ નથી. આ તો દસ્તાવેજીકરણ છે અને સાહિત્યમાં નોબેલ છે. તો આની માટે ફરીથી મળીએ, અને અત્યારે ડેફિનેટલી થેન્ક યુ સો મચ આ ટાઈમ કાઢવા માટે, કેમ કે આજે એક દિવસ એવો મળ્યો છે તમને કે જ્યાં તમે ત્યાંથી દૂર છો અને તમે તમારા માટે ગયા છો, છતાં તમે આની સાથે છો. એ તમારી સાહિત્ય માટેની, સમાજ માટેની, યુવા વર્ગ માટેની એક જન્યુઅન નિસ્બત છે. સો જેટલા અધિકારપૂર્વક હું તમને ગમે ત્યારે કહી દઉં છું કે આ દિવસે આપણે આ કરીએ છીએ એન્ડ હેવ ટુ મેનેજ, તો હું પણ એ આદર ભરપૂર છે, અને આઈ એમ સો વેરી હેપી. અને બહુ સારું કર્યું મનસુખ સરે જે ઠપકો આપ્યો, એ બહુ જ રિક્વાયર્ડ હતું આ વસ્તુ માટે. મને પોતાને એમ થતું હતું કે નહીં આવી વાત કરે અને છતાં ના હોય, એના માટે થેન્ક ગોડ કે પહેલેથી જ આ રેકોર્ડિંગનું આયોજન કર્યું, અને આ મનસુખભાઈએ જે વાત કરી એ પણ હું પૂરેપૂરા રેકોર્ડિંગ સાથે મૂકવાની છું. કારણ કે એક નિસ્બત નો વાત છે, ઘણી વાર તમે, તમને ખબર જ ના હોય કે તમે શું ચૂકી રહ્યા છો. આ વાત વિશાલ ભાદાણીની નથી, આ વાત એ છે કે જે રિયાલિટી થી તમે વિમુખ થયા છો, જેના સુધી આપણે નથી પહોંચ્યા, એ તમે અગેઇન માણવાની તક આવ્યા પછી પણ ચૂકી ગયા, તો એ ના ચૂકી જાય એના માટે. અને હું 1200-1300 લોકોને રોજ પહોંચાડું છું, હું રોજ પહોંચાડું છું, અને કોશિશ કરું છું કે પૂરી યોગ્ય રીતે પહોંચાડું. હું વધારે પ્રયત્નો કરીશ, હું વધારે એના ઓપ્શન્સ શોધીશ, એની લિંક શોધીશ અને પહોંચાડીશ. પણ મને ખબર છે કે એનાથી તમને ફરક નથી પડતો, તમને ખાલી ફરક, તમને ને મને ફરક એ પડે છે કે આ વાત લોકોએ જાણવી જોઈએ, આ વાત લોકોએ સમજવી જોઈએ, લોકોએ વાસ્તવિકતાના મર્મ સુધી એ દ્રવી પડે અને રોજ નહોર પડે. અને જે લોકો રોજ સહન કરીને આવ્યા છે, એક સ્ત્રી આવી છે યુદ્ધમાંથી પણ એને એને વીરતાનો આનંદ જ નથી, શેનો હોય, કારણ કે માં છે અને સંતાન ઓળખી જ નથી રહ્યો. એ કોઈની દીકરી છે પણ પિયર ક્યાં શોધવા જાય, કબર ક્યાં બની છે કેમ ખબર પડે. અને એ સ્ત્રી છે તો પુરુષો દ્વારા તો એને જે બેનામો અપાયા છે એમાં સ્ત્રી સન્માન છે જ ને. તો આમ જે પુરુષોનું ગણાય છે કે યુદ્ધમાંથી આવ્યા પછીનું જે ઉમળકું હોય છે, જે સત્કાર હોય છે, એ અનુભવવાની જગ્યા ક્યાં છે. તો આટલી બધી, મનસુખભાઈએ કીધું એમ કે લોહી અને આંસુઓથી લખાયેલી, એનાથી અંદર થી લોહી, લોહી તો નીકળી જાય તો સ્ત્રીને લોહીની બીક નથી, પણ જે ચીરાઈ જાય, જે આ જે રેડિયેશન વાળી જે વાત હતી, એ સ્ત્રીએ પ્રેમ કર્યો, એને ગર્ભાધાન કર્યું, અને પછી એ કહે છે કે કોઈને એટલું બધું જીવથી વધારે પ્રેમ કરવાનો કે એને જીવ જ લઈ લેવાય. આજે એક એક વિધાન પર, એક એક વાત પર, અને આ જે આટલા 300 થી વધારે પાનાઓ છે, તો એ દરેક પાના ઉપર જે નોંધ પડે છે, મને લાગે છે કે આ વાત અટકાવીએ ને, અહીંયા આને કોમા જ રાખીએ, ફરીથી વાત કરીએ, એક થી વધારે સેશનમાં વાત કરીએ, પણ પૂરી રીતે કરો. કારણ કે જે રીતે તમે પહોંચાડો છો એ રીતે બીજા કોઈ પહોંચાડશે કે નહીં એની મને ખબર નથી, પણ મારે શોધવા માટે આંટાફેરા નથી કરવા, કારણ કે મને એક યોગ્ય રીતે મળી ગઈ છે. અને પછી લોકો આ પુસ્તક સુધી પહોંચે, આની એટલી બધી ડિમાન્ડ ગુજરાતીમાં કરવામાં આવે કે તમે પ્રજા ચાહનાની હેઠળ વિવશ થઈ જાઓ અને કરો. રાઈટ રાઈટ. તો થેન્ક્સ અ લોટ વન્સ અગેન, અને આવતીકાલની જાહેરાત કરું છું.
આવતીકાલે પ્રશિષ્ટ કૃતિ રસાસ્વાદનમાં મણકો 12 અને આવી રહ્યા છે મેઘદૂતમની સાથે જય વસાવડા. તો વન્સ અગેન 11:20 થી જય ભાઈ આ વાત કરેલી કે રશ્મિ મને લાગે છે કે દિવાળીને કારણે લોકો વધારે જોડાશે કે નહીં, તો મારા માટે અને વક્તા માટે તો એવું છે કે આપણે તો સુદેવ અને પરીક્ષિતના વંશજો છીએ તો આપણે તો માણીશું જ, પણ જયારે મેઘદૂતમ કૃતિ તમારી સામે આવી રહી છે, આપણી વચ્ચે આવી રહી છે અને જયભાઈ લઈને આવે છે ત્યારે હું તમને ફરીથી અનુરોધ કરું છું જોડાવા માટે. રેકોર્ડિંગ એ રેકોર્ડિંગ છે, પરંતુ જયારે તમે લાઈવ માં હો છો ત્યારે તમે તમારા કનેક્શનને તમે ફીલ કરી શકો છો, એ વર્ણનાથી છે, વર્ણનનો વિષય નથી, એ વર્ણન પર જતી નથી. તો આવતીકાલની આ જાહેરાત સાથે વન્સ અગેન બહુ સાદર સપ્રેમ વિશાલ થેન્ક્સ અલોટ. અને અહીંયા આપણે આ કાર્યક્રમમાં અત્યારે આ અલ્પ વિરામ સાથે આવજો. થેન્ક યુ.